વિદ્યાર્થી મિત્રો, એમસીક્યુ ભાગ બેમાં આપણે આગળ મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિકના થોડા એમસીક્યુ વધારે જોઈએ. એક સેમ્પલ એમસીક્યુ તરીકે, નીચેનામાંથી કયા રોગનો સમાવેશ સાયકોસોમેટિક રોગમાં થાય છે? તો એમાં પેપ્ટિક અલ્સર, એસિડિટી, હાઈ બ્લડ પ્રેશર ઉપરના તમામ. થોડું થિંકિંગ કરી અને આપણે આગળ વધીએ તો આવી ઉપરના તમામ. તો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ મેળવવા ચાલો આપણે જોઈએ પૂરો વિડીયો. આપ પણ આ પૂરો વિડીયો જોશો તો આપણને ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે, જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ હોઈ શકે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે શાંતિ, સંવાદિતા અને મિત્રતા બની રહે તે બાબતને કોન્ફ્લિક્ટ, એડજસ્ટમેન્ટ, ઇમોશન એક પણ નહીં. તો જવાબ આવશે એડજસ્ટમેન્ટ, બી એડજસ્ટમેન્ટ. ત્યાર પછી આગળ એડજસ્ટમેન્ટ માટેના અવરોધોમાં આનો સમાવેશ થાય છે. વ્યક્તિત્વ, બી વહેમ, સી હતાશા, ડી ઉપરના તમામ. તો મિત્રો વિચારો, વ્યક્તિત્વ, વહેમ, હતાશા અને ઉપરના તમામ. તો આમનો જવાબ, સાચો જવાબ છે ઉપરના તમામ. વારંવાર વ્યક્તિને એક સરખી જ એક્શન દર વખતે જોવા મળે તેને ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ, કોન્ફ્લિક્ટ, હેબિટ કે ઉપરના તમામ. તો મિત્રો જવાબ સાચો આવશે હેબિટ. આ રોકી ન શકાય તેવી પ્રોસેસ છે, કી પ્રોસેસ છે કે જેને રોકી ન શકાય? ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ, કોન્ફ્લિક્ટ, હેબિટ અને ઉપરના તમામ. તો સાચો જવાબ આવશે સી હેબિટ. બિહેવિયરમાં થતા ફેરફારના પ્રોસેસને શું કહેવાય? ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ, કોન્ફ્લિક્ટ, હેબિટ કે લર્નિંગ? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને વિચારવા જેવો પ્રશ્ન છે. તો એમનો જવાબ આવશે લર્નિંગ, ડી લર્નિંગ, કે બિહેવિયરમાં થતા ફેરફારને લર્નિંગ કહેવાય, શીખવું કહેવાય. નીચેનામાંથી કયો લર્નિંગનો પ્રકાર નથી? ટ્રાયલ એન્ડ એરર, કન્ડિશનલ, ઓબ્ઝર્વેશન અને ઇમોશનલ. તો સાચો જવાબ આવશે ડી ઇમોશનલ. મોટિવેશનનો મુખ્ય આધાર શાની પર રહેલો હોય છે? જરૂરિયાત, વર્તન, સંતોષ અને આપેલા તમામ, એટલે કે એ બી સી. તો સાચો જવાબ આવશે ડી આપેલા તમામ. આઈપીઆર એટલે શું? ઇન્ટરપ્રોફેશનલ રિલેશનશીપ, ઇન્ટરપર્સનલ રિલેશનશીપ, ઇન્ટરમિટન્ટ પર્સનલ રિલેશનશીપ, ઇન્ટરનેશનલ પ્રોફેશનલ રિલેશનશીપ. તો મિત્રો સાચો જવાબ આવશે બી ઇન્ટરપર્સનલ રિલેશનશીપ. પર્સનાલિટી શબ્દ સાના પરથી આવેલ છે? તો પર્સનાલિટી શબ્દ આવેલ છે એ પર્સોના પરથી. અહીં પર્સોના, પ્રોફેશન, પર્સનલ અને પબ્લિક છે. તો સાચો જવાબ આવે પર્સોના. સંતો, વૈજ્ઞાનિકો, તત્વચિંતકો કયા પ્રકારની પર્સનાલિટી ધરાવે છે? એક્સ્ટ્રોવર્ટેડ, ઇન્ટ્રોવર્ટેડ, મિક્સ કે એક પણ નહીં? બહુર્મુખી, અભિમુખી, ઉભયમુખી, અંતર્મુખી કે એક પણ નહીં? તો એમનો સાચો જવાબ આવશે અંતર્મુખી, ઇન્ટ્રોવર્ટેડ પર્સનાલિટી. મિત્રમંડળ વધારવા માટે આતુર હોય તેવા પ્રકારના લોકો કયા પ્રકારની પર્સનાલિટી ધરાવે? બહુમુખી, ઉભયમુખી એટલે કે એક્સ્ટ્રોવર્ટેડ, મિક્સ, ઇન્ટ્રોવર્ટેડ કે એક પણ નહીં? તો એમનો સાચો જવાબ આવશે બહિર્મુખી, એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી. નીચેનામાંથી કોણ એક્સ્ટ્રોવર્ટેડ પર્સનાલિટી ધરાવતા હોય છે? બહિર્મુખી પર્સનાલિટી કોણ ધરાવતું હોય? નેતા, સમાજ સુધારકો, ઉપદેશકો કે ઉપરના તમામ? સાચો જવાબ આવશે ઉપરના તમામ. કોઈ પણ વાતાવરણનો ખ્યાલ રાખ્યા વગર પોતાની ઈચ્છા પૂરી કરવાનો આગ્રહ હોય તે કયા સ્ટેજની પર્સનાલિટી કહેવાય? ઈદ, ઈગો, સુપર ઈગો કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે એ ઈદ. સમય અનુસાર સારું શું અને ખરાબ શું તે જાણે તે કયા સ્ટેજની પર્સનાલિટી કહેવાય? એ ઈદ, બી ઈગો, સી સુપર ઈગો કે ડી એક પણ નહીં? તો ચાલો જોઈએ સાચો જવાબ બી ઈગો. ફરી પ્રશ્ન આપની સામે ઉપસ્થિત છે. પર્સનાલિટી આ સ્ટેજ દરમિયાન, પર્સનાલિટીના
આ સ્ટેજ દરમિયાન હકારાત્મક વલણ પેદા થાય છે. વિકલ્પો છે એ ઈદ, બી સુપર, બી ઈગો, સી સુપર ઈગો અને એક પણ નહીં. તો મિત્રો ચાલો જોઈએ સાચો જવાબ. એમનો સાચો જવાબ છે સુપર ઈગો. અને આ રહ્યો ફરી આગળનો પ્રશ્ન. ખૂબ જ ઓછી ઊંઘ હોય અને ઊંઘ વારંવાર ઉડી જતી હોય તેવી કન્ડિશનને આપણે ઓપ્શન મળશે ડિલિરિયમ, ઇન્સોમનિયા, પોબિયા અને સ્ટુપર. તો સાચો જવાબ છે બી ઇન્સોમનિયા. આગળ પ્રશ્ન જોઈએ. પાણીથી વધુ બીક લાગતી હોય તેને શું કહેવાય? તો ઓપ્શન આપણને મળે છે એ હાઇડ્રોફોબિયા, બી વોટરસેડ, સી એરોફોબિયા, ડી ઉપરના તમામ. તો ચાલો જોઈએ સાચો જવાબ એ હાઇડ્રોફોબિયા. અને કેમાં જોવા મળે? તો રેબિસમાં જોવા મળે. કેવી પરિસ્થિતિમાં વ્યક્તિ સતત હલનચલન કરતો હોય છે? ને આપણે ઓપ્શન આપવામાં આવ્યા છે એ અંડર એક્ટિવ, બી ઓવર એક્ટિવ, સી ઇમોશનલ, ડી કમ્પલ્સિવ એક્ટિવ. તો સાચો જવાબ છે મિત્રો બી ઓવર એક્ટિવ. ખૂબ સરસ. તો આવા સરસ મજાના MCQ આપ વારંવાર જોશો, વારંવાર નિહાળશો, વારંવાર સાંભળશો તો આપ પરીક્ષામાં ચોક્કસ તેમનો સાચો જવાબ લખી શકશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.